છોટાઉદેપુર જિલ્લાના પંદરસો જેટલા ખેડૂતોએ લઠોડ સુગર ફેક્ટરીમાં શિરડી વેચીતી સરકાર દ્વારા બાર કરોડ જેટલું પેમેન્ટ ચૂકવણું ન કરતાં ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનો બિંગલ ફૂક્યો ગામે ગામ ખેડૂતો ભેગા થઈ સરકાર સામે મોરચો માંડવાની તૈયારી અને ચૂંટણી બહિષ્કાર માટેની રણનીતિ બનાવી છોટાઉદેપુર જિલ્લાના બોડેરી સંખેડા નસવાડી તેમજ કવાંટ પંચમહાલ હાલોલના ખેડૂતોએ બોડેલી તાલુકાના લઢોડ ખાતે ખેડૂતોના ભંડોળની સુગર ફેક્ટરી ઊભી કરી હતી ત્યારબાદ સુગર ફેક્ટરી નફો કરતી હતી અને ખેડૂતો અને સંચાલન કરતા હતા પરંતુ સરકાર દ્વારા સુગર ફેક્ટરી ઉપર ભાજપના હોદ્દેદારોને વહીવટ સોંપતા સુગર ફેક્ટરી ખોટમાં જતા સાત તાલુકાના ખેડૂતોના બાર કરોડ રૂપિયા છેલ્લા પંદર વર્ષથી ચુકવણી ના કરતા ખેડૂતોને દર વર્ષની ચૂંટણીમાં નાણાં આપી દેવા માટે વચન આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને નાણાં ન મળતા પંદર વર્ષથી સરકારના ઠાલા વચનોથી થાકી જતા ખેડૂતોની ધીરજ ખૂટી જતા હવે લોકસભાની ચૂંટણીમાં સાત તાલુકામાં અલગ અલગ બેઠકો કરીને લઘુડ સુગર ફેક્ટરીના નાણાં નહીં ચૂકવવામાં આવે તો ગામે ગામ ચૂંટણી બહિષ્કાર માટે ખેડૂતોએ એલાન કર્યું છે આની શરૂઆત બોડેલી તાલુકાના રાજ બોડેલી ગામેથી કરવામાં આવી છે ગામે ખેડૂતો ભેગા થઈ અને આખા જિલ્લામાં ખેડૂતોનું સંમેલન અલગ અલગ તાલુકામાં રાખી અને શેરડીના નાણાં જે ખેડૂતોના બાકી છે તે ખેડૂતો વિરોધ કરશે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર મા સરદાર સુગર ફેક્ટરીની અંદર મારા દોઢ લાખ રૂપિયા પંદર વર્ષથી બાકી છે ઘણી વખત સુધી રજૂઆત કરી ધારાસભ્યોને લઈને પણ એક મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરી હતી તેમ છતાં અમને ખોટા આશ્વાસનો આપી રાખ્યા હતા કે ભાઈ તમને તમારા પૈસા મળી જશે તમારા પૈસા બેંકમાં જમા છે તમારા પૈસા તમને આગામી થોડા દિવસોની અંદર જ મળી જશે તેમ છતાં પણ પંદર પંદર વર્ષના વાણાં આવી ગયા તેમ છતાં પણ પૈસા મળ્યા નથી તો હવે અમે આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું નક્કી કર્યું છે બધા ખેડૂતોએ ભેગા થઈને

તમારા ફાધર એ શું થયું આજે બે ત્રણ લાખ રૂપિયા એ ટાઈમે મળ્યા હતા આજે મને બધી બહુ જગ્યા પર કામ લાગતા જે અત્યાર સુધી પંદર સોળ વર્ષ થઈ ગયા હજી સુધી આયા નથી એટલા માટે જ આ આના માટે હું બોલું છું અને ખરેખર આ વર્ષે ઊંજ નથી મત આપવાનું એવું નક્કી કર્યું છે સરકાર પાસે શું માંગણી કરું છું સરકાર પાસે પાસે તો એટલી માંગણી કરે કે અમને જેટલી અમારે મહેનત પ્રમાણે જેટલું મળ્યું હતું જેટલા રૂપિયા અમને પ્રોવાઇડ થયા હતા એટલે અમને તો મળી જવા જોઈએ